નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ છ વિષય સંસ્કૃત, પાઠ નંબર 8, કાગસ્ય ચતુરમ, એટલે કે કાગડાની ચતુરાઈ. તો ચિત્ર નંબર 1 છે. એકસ્મિન વને એકઃ વટવૃક અસ્તિ, એટલે કે એક વનમાં એક વડનું ઝાડ છે. તત્ર કાગઃ વસતિ કાગસ્ય પત્ની સાવકઃ સ ત્રદેવ વસતિ, એટલે કે ત્યાં એક કાગડો રહે છે અને કાગડાની પત્ની કાગડી બચ્ચાઓ સાથે ત્યાં જ રહે છે. સ ત્રદેવ વસતિ તસ્ય વૃક્ષસ્ય અધઃ કોટળે એક સાપ અસ્તિ, એટલે કે તે ઝાડની નીચે બખોલમાં એક સાપ પણ રહે છે. તો આ જે શબ્દ છે વિદ્યાર્થી મિત્રો, વટવૃક્ષ એટલે કે વડનું ઝાડ, કાગસ્ય પત્ની એટલે કે કાગડાની પત્ની, સાવકે એટલે કે બચ્ચા, અને કોટરે એટલે કે બખોલમાં સર્પ એટલે કે સાપ, વસ્તી એટલે કે રહે છે. એક વનમાં એક ઝાડ છે, ત્યાં એક કાગડો રહે છે. કાગડાની પત્ની બચ્ચાઓ સાથે ત્યાં જ રહે છે. તે ઝાડની નીચે બખોલમાં એક સાપ પણ રહે છે. ત્યારબાદ આગળનું ચિત્ર છે તે જોઈશું. એકદા કાગઃ ભાર્ય સ આહારાર્થે ગચ્છંતિ, એટલે કે એકવાર કાગડાની પત્ની સાથે તે ખોરાક માટે જાય છે. તદા સર્પ એક શાવકઃ ખાદંતિ, એટલે કે સાપ એક બચ્ચાને ખાઈ જાય છે. એટલે જોઈએ કે આહારાર્થે એટલે કે ખોરાક માટે શાવક એટલે કે બચ્ચાને ખાદતી એટલે કે ખાઈ જાય છે. એક દિવસ કાગડો પત્ની સાથે ખોરાક માટે જાય છે, ત્યારે સાપ એક બચ્ચાને ખાઈ જાય છે. ચિત્ર 3 જોઈશું. કાગઃ આગચ્છંતિ પચ્છંતિ ચ એકઃ શાવકઃ નિડે નાસ્તિ વૃક્ષસ્ય અધઃ સર્પ દ્રષ્ટ્વા કાગઃ વદતિ અહો એષઃ દૃષ્ટ સર્પ શાવકઃ ખાદ્યંતિ કચિત ઉપાય કરોમિ ઇતિ વિચિત્ય કાગઃ નદી પ્રતિ ગચ્છંતિ. તો કાગડો આવે છે અને આગચ્છંતિનો અર્થ થશે આવે છે, પચ્છંતિ એટલે કે જુએ છે, નિડે એટલે કે માળામાં, અધઃ એટલે કે નીચે, સર્પ એટલે સાપ, દ્રષ્ટવા એટલે કે જોઈ, સાપ વદતી એટલે કે બોલે છે, દુષ્ટ સાપ એટલે કે દુષ્ટ સાપ, સાવક ખાદંતિ એટલે કે બચ્ચાને ખાઈ જાય છે. કચિત એટલે કે એનો ઉપાય, વિચિત્ય એટલે કે વિચારીને કાગઃ નદી પ્રતિ ગચ્છંતિ એટલે કે નદી તરફ જાય છે. તો ભાષાંતર જોઈશું. કાગડો આવે છે અને જુએ છે. એક બચ્ચું માળામાં નથી, ઝાડની નીચે સાપને જોઈને કાગડો બોલે છે, અરે આ દુષ્ટ સાપ બચ્ચાને ખાઈ ગયું છે, હું કોઈ ઉપાય કરું છું, એમ વિચારીને કાગડો નદી તરફ જાય છે. ત્યારબાદ આગળનું ચિત્ર જોઈશું. તત્ર રાજકુમારી સ્નાન કરોતી તસ્ય સુવર્ણહાર નદી તીરે અસ્તિ ચતુરઃ કાગ સુવર્ણહારમ અપહરતિ, એટલે કે સ્નાન કરોતી એનો અર્થ થશે સ્નાન કરે છે રાજકુમારી, એટલે કે રાજકુમારી, સુવર્ણહાર એટલે કે સુનાનો હાર, નદી તીરે એટલે કે નદી કાંઠે, ચતુરઃ કાગ એટલે કે ચતુર કાગડો, સુવર્ણહાર એટલે કે સુનાનો હાર, ઉપહરતી એટલે કે ઉપાડી જાય છે.
ભાષાંતર જોઈશું. ત્યાં રાજકુમારી સ્નાન કરે છે, તેનો સોનાનો હાર નદી કાંઠે છે. ચતુર કાગડો સોનાનો હાર ઉપાડી જાય છે. ત્યારબાદ આગળનું ચિત્ર જોઈશું. કાગહો સુવર્ણહાર કોઠરસ્ય અધા ક્ષિપતિ સૈનિકઃ કાગસ્ય પુષ્ટે આગચ્છંતિ કોટરે સુવર્ણહાર સર્પ ચ પશ્યંતિ છ ચિંતયંતિ અહો પ્રથમ સર્પ માર્યામિ અંતરહાર નાયામિ. એટલે કે સુવર્ણહાર એટલે કે સોનાનો હાર, કોઠરસ્ય અથ એટલે કે બખોલની અંદર, ક્ષિપતિ એટલે કે ફેંકે છે અથવા નાખે છે, કાગસ્ય પુષ્ટ એટલે કે કાગડાની પાછળ, સુવર્ણહાર એટલે કે સોનાનો હાર, ચિંતયંતિ એટલે કે તે વિચારે છે, પ્રથમ એટલે કે પહેલાં, મારયંતિ એટલે કે મારયામિ એટલે કે મારું, અંતરમ એટલે કે પછી અથવા તો ત્યારબાદ, હાર નાયામિ એટલે કે ત્યારબાદ હું સોનાનો હાર લઈ જાઉં છું. તો ભાષાંતર, કાગડો સોનાનો હાર બખોલી અંદર નાખે છે, સૈનિક કાગડાની પાછળ આવે છે, તે બખોલમાં સોનાનો હાર અને સાપને જુએ છે, તે વિચારે છે, અરે પહેલાં હું સાપને મારી નાખું છું અને પછી હાર લઈ જાઉં છું. ત્યારબાદ આગળ જોઈશું. સૈનિક સર્પ માર્યાથી હાર પછ્યંતિ કાગ વદતી અહ સર્પ મૃત અધુના સુખે નવસામિ. માર્યામિ માર્યાથી એટલે કે મારી નાખે છે, અધુના એટલે કે અત્યારે, સુખે ન એટલે કે સુખેથી, વસામિ એટલે કે રહીશ, સૈનિક સાપને શું કરે છે, મારી નાખે છે અને હાર લઈ લે છે. કાગડો બોલે છે, વાહ સાપ તો મરી ગયો, હવે હું સુખેથી રહીશ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાગસ્ય ચતુર્યમ છે એ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. તો એનું ભાષાંતર તમને મેં સમજાવ્યું છે, એ તમારે ઘરે અભ્યાસ કરવાનો રહેશે. તો હું ફરીથી એક વખત ભાષાંતર તમને સમજાવું છું, ધ્યાનથી સાંભળજો. એક વનમાં એક વડનું ઝાડ છે, ત્યાં કાગડો રહે છે. કાગડાની પત્ની બચ્ચાઓ સાથે ત્યાં જ રહે છે. ઝાડની નીચે બખોલમાં એક સાપ રહે છે. એક દિવસ કાગડો પત્ની સાથે ખોરાક માટે જાય છે, ત્યારે સાપ એક બચ્ચાને ખાઈ જાય છે. કાગડો આવે છે અને જુએ છે તો એક બચ્ચું માળામાં નથી. ઝાડની નીચે સાપને જોઈને કાગડો બોલે છે, અરે આ દુષ્ટ સાપ બચ્ચાને ખાઈ ગયો છે, હું કોઈ ઉપાય કરું છું એમ વિચારીને કાગડો નદી તરફ જાય છે. ત્યાં રાજકુમારી સ્નાન કરે છે, તેનો સોનાનો હાર નદી કાંઠે છે. ચતુર કાગડો સોનાનો હાર ઉપાડી જાય છે. કાગડો સોનાનો હાર બખોલી અંદર નાખે છે, સૈનિક કાગડાની પાછળ આવે છે, તે બખોલમાં સોનાનો હાર અને સાપને જુએ છે, તે વિચારે છે, અરે પહેલાં હું સાપને મારી નાખું પછી હું હાર લઈને જાઉં છું. ત્યારબાદ સૈનિક સાપને મારી નાખે છે અને હાર લઈ લે છે. કાગડો બોલે છે, વાહ સાપ તો મરી ગયો, હવે હું સુખેથી રહીશ. તો આજે પાઠનું ભાષાંતર છે તમારે આ ઘરે નોટબુકની અંદર લખવાનું રહેશે અને મળે પણ કરવાનું રહેશે. ખૂબ ખૂબ આભાર તમારો, ધન્યવાદ.